tentar mucho. નમસ્તે ખેડૂત મિત્રો, ગઈ વખતે આપણે 8/12/2023ની આસપાસ આ અમારી વરિયાળી દેખાઈ રહી છે એની અંદર ગૌમૂત્ર, ગાયનું દૂધ અને ગોળનો છંટકાવ કરેલો હતો. લગભગ આજે 25-26 દિવસ થયા છે અને આની અંદર અમે ગઈકાલે બીજો સ્પ્રે પૂરો કર્યો છે, જેની અંદર 250 ગ્રામ ગૌમૂત્ર, 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ, આટલું એક પંપની અંદર 15 લિટરના પંપની અંદર નાખી અને આની અંદર સ્પ્રે કર્યો છે. ગઈ વખતે મારે વરિયાળી નાની હતી, 2-2.5 મહિનાનો સમય થયેલો હતો ગયા વખતે જ્યારે આપણે અગાઉનો વિડીયો બનાવ્યો ત્યારે. અને અહીંયા નીચે જો જે સાઈડની અંદર જે બીજો વિડીયો ચાલુ છે એ ગઈ વખતનો આનો ગ્રોથ તમને દેખાઈ રહ્યો છે અને અત્યારનો છે એ આ 1 મહિના પછીનો ગ્રોથ છે. તો મારે ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવવું છે કે મિત્રો, આપણે બધા બહુ જ વધારે પ્રમાણની અંદર પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો મિત્રો, અત્યારે પેસ્ટિસાઇડ્સનો સમય બહુ ઓછો અને ખરાબ છે, તો આપણે બધાએ ખેડૂત તરીકે આપણી જવાબદારી છે કે પર્યાવરણનું રક્ષણ કરવું અને વધુમાં વધુ સારી વસ્તુ બજારની અંદર કઈ રીતે મળે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. આ ચોક્કસથી કે ઓર્ગેનિક પ્રોડક્ટ અને જે પેસ્ટિસાઇડવાળી પ્રોડક્ટ છે એની સામે ઓર્ગેનિક પ્રોડક્ટ થોડી ડલ પડતી હોય છે, પરંતુ શરૂઆતના વર્ષોની અંદર આપણને એ તકલીફ રહેવાની છે, પરંતુ જેમ જેમ સમય જશે એમ વધારે સારું પરિણામ આપણને મળશે. પરંતુ એના માટે અત્યારથી જ પ્રયત્નશીલ થવું જોઈએ. અને હું કોઈ ખેડૂતને એવું નથી કહેતો કે તરત જ ઓર્ગેનિક ચાલુ કરી દે, પરંતુ ધીમે ધીમે જેમ જેમ આપણે કોઈ માણસ વ્યસન કરતો હોય અને એને વ્યસન મુક્ત કરવો હોય તો એમાંથી આપણે એ રીતે કરી શકીએ. દાખલા તરીકે કોઈ બીડી પીવે છે, રોજની 25 બીડી પીવે છે, તો આપણે એને એવું કહેવાય કે ભાઈ કાલથી તું 15 બીડી પીજે અથવા 20 પીજે. પછી એમ કરતાં કરતાં આપણે ધીમે ધીમે એને 5 બીડી ઉપર લાવી શકીએ અને આપણે એમ કહીએ કે હવે 2 જ બીડી પી અને સાવ બીડી મુક્ત થઈ શકે. એ રીતે આપણી ધરતી માતાને આપણે જે ટેવ પાડી છે એમાંથી મુક્ત કરવા માટે આપણે એ રીતનું કરી શકીએ. તો ખાસ મારે તમને એ દેખાડવું છે કે મિત્રો, આ જે વરિયાળી દેખાઈ રહી છે એની અંદર કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ અમે છાંટી નથી. અને જ્યારે મેં વરિયાળી વાવી બે મહિનાની થઈ ત્યારે મને એની અંદર એવું હતું કે આની અંદર હું કયો સ્પ્રે કરું, પરંતુ ત્યારે જ મેં વિડીયો જોયો અને મને ખ્યાલ આવ્યો કે ગાયનું દૂધ, ગૌમૂત્ર અને દેશી ગોળ એ આના માટે તમામે તમામ પ્રકારના પોષક તત્વો અને તમામ પ્રકારની દવા છે. તો મેં સ્પ્રે કર્યો અને એ સ્પ્રે કર્યા પછી મને એમ હતું કે હું 1 મહિના પછી સ્પ્રે કરીશ, પરંતુ વરિયાળીનો ગ્રોથ એટલો બધો ઝડપી થયો કે 25 દિવસે જ અમારે એનો બીજો સ્પ્રે કરી દેવો પડ્યો છે. તો હવે મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે આ અમારી વરિયાળી છે જે આ મોટી દેખાઈ રહી છે, એને 100 દિવસ જેટલો સમય થયો છે અને આ નાની દેખાઈ રહી છે એને અમારે 90 દિવસ જેટલાની આસપાસ થયો છે. તો મિત્રો, આપણે બધાએ જ્યારે પણ આવા પાકનું વાવેતર કરતા હોઈએ છીએ, મસાલા પાકોનું, ત્યારે આ સ્પ્રે કરી શકીએ છીએ. ખાસ કરીને વરિયાળીની અંદર, જીરુની અંદર, સુવાની અંદર આ આપણે બહુ સરળતાથી કરી શકીએ છીએ અને આની અંદર બહુ કાંઈ કરવાનું નથી અને એકદમ ઇઝી છે. પરંતુ હા, ગૌમૂત્ર આપણને પ્યોર મળે એ ખાસ જોવું પડે. તો અને દેશી ગાયનું પાછું, દેશી ગાયનું દૂધ અને દેશી ગાયનું ગૌમૂત્ર એ 2 સ્પ્રે કર્યો છે. આ વખતે મારે લગભગ 100 પંપથી વધારે એના થયા છે. ગઈ વખતે 71 પંપ થયા હતા. મેં લગભગ 24-25 વીઘાની અંદર વરિયાળી વાવી છે. હવે સૌથી વધારે હું આભાર માનીશ અમારા સંજયભાઈનો. સંજયભાઈ આવો, કે અમારા માટે સૌથી અઘરું કામ એ હતું કે ગૌમૂત્રને કેમ ભેગું કરવું. તો સંજયભાઈ, આપણી પાસે ગાયો છે તો ગૌમૂત્ર તમે કઈ રીતે ભેગું કરો છો? સર, એમાં એવું વાત છે, જ્યારે દોવાટાણે જ અમે ગૌમૂત્ર ભેળું કરીએ છીએ. જે દોવા દે ને તારે વાસળી મૂકો એટલે ગૌમૂત્ર આપે જ. અચ્છા, એમાંથી ડોલ રાખીને કરી લઈએ છીએ. ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે ગૌમૂત્ર કઈ રીતે ભેગું કરવું, આપણે કાંઈ ડોલ લઈને બેસી તો ન રહીએ. પરંતુ મિત્રો, જ્યારે આપણે એની દોહન ચાલુ કરતા હોઈએ છીએ એની પહેલાં જેવી વાછરડી છોડીએ એટલે તરત એ આપણે જેને કહીએ પારહા મૂકે, એટલે પારહા મૂકે ત્યારે એ ગૌમૂત્ર આપતી હોય છે, તો ત્યારે તરત ઝરણ એક ડોલથી લઈ લેવું પડે. શરૂઆતમાં મારા સંજયભાઈને અઘરું પડતું કે પિયુષભાઈ આટલું ગૌમૂત્ર હું ક્યારે ભેગું કરી રહીશ, પરંતુ હવે તો સ્ટોક છે, હવે સ્ટોક કરી દીધો છે. 100 પંપનો 100 પંપનો બીજો સ્ટોક કરી દીધો છે. તો હવે આપણે સ્પ્રે નહીં કરવાનો પણ પાણી સાથે પણ એ ચલાવવાના છીએ. તો મિત્રો, તમે બધા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો
અને અમને સપોર્ટ કરો. તમારા તરફથી ખૂબ સારો પ્રેમ મળી રહ્યો છે, આવો નવો પ્રેમ અમને મળતો રહેશે એવી અપેક્ષા છે. મિત્રો, વરિયાળીની અંદર સૌથી અગત્યનું કામ છે પોલિનેશન કરવું, અને એ પણ કુદરતી રીતે મધમાખી દ્વારા જ થતું હોય છે. તો જ્યારે આપણે આવું ગૌમૂત્રનો સ્પ્રે કરતા હોઈએ છીએ અને દૂધને એ બધું આવતું હોય, એના કારણે આને કંઈ નુકસાન નથી થતું કોઈ પ્રકારનું. તો જો એ સરસ રીતે બધા જ ફૂમકા ઉપર આવતી રહી છે. દેખાઈ રહી છે આ મળી.